नमस्तेस्तु महावीर नमस्ते वायुनंदनम त्रिलोके कृपया नित्यम प्राहि मां भक्तवत्सलम्। છે નર્મદા નદીને કિનારે આવેલ ચાણોર, જેના ઘાટ પર હજારો શ્રદ્ધાળુઓ ઘણી વિધિઓ કરાવે છે। આ એ જગ્યા છે જ્યાં ત્રણ નદીઓ ઓર ગંગા, નર્મદા અને સરસ્વતીનો સંગમ થાય છે, જેને ત્રિવેણી સંગમ કહેવાય છે। અને આજે ગંગા દશેરાના પવિત્ર અવસર પર બાર ગામના ઠાકોર એવા શ્રી મધુજી ઠાકોરને ગામ લોકોએ ગંગાજીની મહાઆરતી કરવા આમંત્રણ આપેલ છે। અને મધુજી ઠાકોરની સાથે સાથે હજારો ભક્તો આ આરતીનો લાભ લઈ રહ્યા છે। બધું જ કામ પતી ગયું છે ને? હા હા, કામ પતી ગયું। બેસો, લો શરબત પી લો। ઠાકોર સાહેબ, હવે તો ઉંમર થઈ, આ ઘોડે સવારી હવે બંધ કરો, નહીં તો ક્યાંક મણકા ના ખસી જાય। અરે ઠકરાની, ઘોડે સવારી ના કરું ને તો મારો દિવસ અધૂરો લાગે છે। જુઓ, હજુ તો મારામાં એટલો દમ છે કે તમને ઘોડા પર બેસાડીને બાર ગામ ફરાવી શકું। હવે રેવા દો, રેવા દો, હવે આ ઉંમર નથી શોભતા। અરે હા, તમને આજનો દિવસ તો યાદ છે ને? આજનો દિવસ તો ક્યાંથી ભૂલી શકું, મારી લાડલી પૂજા દીકરીનો જન્મદિવસ છે। એ જન્મદિવસના નિમિત્તે જેમ મલની કુસ્તી રાખું છું, એમ આ વખતે બી મલની કુસ્તી રાખી છે। ઝટ કરો ને, જલ્દી આપણે તૈયાર થઈ જઈએ, ચાલો ને। ચાલો ચાલો, આપને મલ કુસ્તીનું આનંદ માનીએ। સાહેબ, જેના જન્મદિવસની ખુશાલીમાં આટલો મોટો મલ કુસ્તીનો કાર્યક્રમ રાખ્યો છે, એ હજી સુધી કેમ નથી આવી?
મારી પૂજા તો હમણાં આવતી જ છે. તિજોરીની ચાવી. જન્મદિવસની બધાઈ બેટા, જુગ જુગ જીવતી રહે મારી લાડલી દીકરી. જય માતાજી. જય માતાજી કાકા. બેસ બેટા, બિરાજો. જય શ્રી કૃષ્ણ. વાલાગામ વાસીઓ, સૌ પ્રથમ તો હું અહીંયા પધારેલા આપ સબનો તેમજ કુસ્તીબાજોનો ઠાકુર સાહેબ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠાકુર સાહેબની વાલી દીકરી પૂજાજીના જન્મદિવસના ખુશીમાં અહીં એક મલ્લ કુસ્તીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મલ્લ કુસ્તીમાં જે કોઈ વિજેતા જાહેર થશે તેને પૂજાજીના શુભ હસ્તે એક ટ્રોફીનું ઇનામ આપવામાં આવશે. હવે તમારી આતુરતાનો અંત ખૂબ જ નજીક આવી ગયો છે. તમે જે મલ્લ કુસ્તી જોવા માટે અધુરાઈથી રાહ જોઈ રહ્યા હતા, એ હવે થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે. ચાલો ચાલો. અને આ કુસ્તીનો વિજેતા જાહેર થાય છે બીબો બૂટ. હવે બીબો બૂટને અમે ટ્રોફી લેવા માટે આમંત્રણ આપીએ છીએ. ત્યાં જ ઉપર છે. હે
છે તું? પ્રેમ ઠાકોર. છોરા, આ ભીમા ભૂત ને લલકારવો, આ મોત ને આમંત્રણ આપવા બરાબર છે. અરે મોત ને તો હું મુઠ્ઠીમાં લઈને ફરું છું. આટલું અભિમાન છે તને તારી તાકાત ઉપર? તાકાત પર નહીં ભીમા, ઠાકોરની જાત પર અભિમાન છે. અરે સ્વાભિમાન ને ખાતર પોતાના પ્રાણની પણ પરવા ના કરે ને સમય આવે બતાવે ખરું. જો એ છે છે આ ઠાકોર પ્રેમ ઠાકોર. તો આજ મારે ઠાકોરની પાણી માપું પડશે. અને આપણી મલ્લ કુસ્તીના આખરી વિજેતા છે પ્રેમ ઠાકોર. અને પૂજાજીને વિનંતી કરીએ કે પોતાના હાથે પ્રેમ ઠાકુરને ઇનામ આપે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમે ના આવત ને તો આ ટ્રોફી તો હું જ જીતવાનો હતો. હા એમ હા. અને ભીમાભૂત ને તો છે ને એમ ફૂંક મારીને હવામાં ઉડા દે તો હવામાં ફૂંક મારી એમ. હા તો તમે આઈ જાય એટલે બાકી આપણે અહીંયાથી પેન હા ને સ્ટોપ લે પાડ ફોટા પાડ. હે આ ડાયરેક્ટર બનવામાં બનવામાં તો તું છે ને ગાંડી હાડો થઈ ગયો ખબર છે ને. સાયલેન્સ. પોઝ લો. શું વાત છે? ટોપ એંગલ કાઢે. ઓના મગજમાં ડાયરેક્ટર નું ભૂત ચડ્યું છે. બાકી તમારું કેવું પડો ઓ પ્રેમભાઈ? પેલા ભીમા ભૂત ને તમે જે માર્યો છે ને ધૂળ ચાટતો કરી દીધો, તે બિચારો બેઠતા ઉઠતા ઊંઘતા જાગતા બધી જગ્યાએ તમારા નામની માળા જપતો હશે અને ઝોલા ખાતો હશે ને તમારા નામના સપના જોતો હશે. ગયો. ભીમા, બહુ માર ખાધો, હવે ખાવાનું ખાઈ લે. એ ટેબલ મોક ભીમાભાઈ માટે. આ લે 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 ખાઈ લે. આપણે 10 વાર પછાડીએ તો ક્યારેક એવું પણ થાય કે હામે વાળો આપણને ધોબી પછાડ મારે, કાંઈ વાંધો નહીં. ખાઈ લે ખાઈ લે ખાઈ લે. નથી ખાવું તો લે તો પછી આખા. કામ નો ને કાજ નો અને દુશ્મન અનાજ નો 10 જણાનું જમવાનું ખાઈ જતો તો આ. હા પણ હવે આના અંતિમ સંસ્કાર ના ખર્ચા નું શું? કિસ્સામાં કઈ છે કે હાવ કડકી નો છે? લે આમાં તો એના અંતિમ સંસ્કારનું તેલ પણ નહીં આવે. હા એક કામ કરો, આની વજનદાર લાશને મોટા વજનદાર પથ્થર સાથે બાંધી અને દરિયામાં પધરાવી દો.
ભલે ને થોડા દિવસ માછલીઓનું પેટ ભરાય, આપણને પણ પુણ્ય મળશે. ભલે કરવી પડે ઠગાઈ, આ ભલો રાખે રૂપિયાની સગાઈ. નમસ્તે ઠાકુર સાહેબ. નમસ્તે નમસ્તે. હા લો લો, તમે પણ લો. ધન્યવાદ. પ્રણામ ઠાકુર સાહેબ. ઠાકુર સાહેબ, હું ગરીબ માણસ છું. મારી દીકરીની માંડમંડ સગાઈ તો થઈ ગઈ છે, પણ લગ્ન કરવા માટે મારી પાસે પૈસા નથી. જો ભાઈ, આ ગામની દીકરી મારી દીકરી જ છે. ઠીક છે સાહેબ. અને આ ગામના વ્યક્તિઓ મારા પરિવારનો વ્યક્તિ જ છે. તું ચિંતા ના કર, લગ્નની તૈયારી કર, બધી સુવિધા થઈ જશે. ઠીક છે, તમારો ખૂબ આભાર ઠાકુર સાહેબ. મધુજી ઠાકુરની જય. 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 માલિક, મદદ કરો. હા ઠાકુર સાહેબ, અમારી મદદ કરો. આ રકો અમારા જેવા ગરીબ ખેડૂતોની જમીનો જૂંટવીને એના પર મોટી મોટી બિલ્ડિંગો બાંધી રહ્યો છે. અમારી મદદ કરો ઠાકુર સાહેબ. ઠાકુર સાહેબ, રગાનું બહુ થઈ ગયું. હવે કોઈ પણ ખેડૂતની જમીન કોઈ પડાવી નહીં શકે જ્યાં સુધી તમારી સાથે મધુજી ઠાકોર છે. એને હું 14 મુરત એને બતાવીશ. બેસો ગાડીમાં. જી ઠાકુર સાહેબ, ચાલો ચાલો. ટાઈમ ના બગાડ, જલ્દી માર ઠપ્પા, જલ્દી માર. શું રહ્યો છે? માર બધો, નહીં તો પતાવી દેવો પડશે. માર ફટાફટ, માર માર બાથો. ભગવાને મારો. મધુજી ઠાકુર, મને ખબર જ હતી આખા પંથકમાં એક જ ભાગ્યનું ભેરુ મધુજી ઠાકુર આવશે, ને તમે આવ્યા. રગા, તે ગરીબોની જમીન પડાવીને જે બિલ્ડિંગો બાંધી છે એ બંધ કરીને આ ગરીબોની જમીન પાછી આપી દે, નહીં તો. જો મધુજી ઠાકોર, તમને તમારો જીવ વાલો હોઈને તો મારા કામમાં દખલગીરી કર્યા વગર ચૂપચાપ અહીંથી પાછા ચાલ્યા જાઓ, નહીં તો તમારે સ્વાગત માટે મેં મારા માણસો તો બોલાવ્યા છે. કાયરો મેદાન છોડે છે મર્દ નહીં. મારા સાવજરાને છૂટા મેકીશ ને તારા શિયાળો ને ફાઈ ખાશે. જો આવડે આ ગંગા દશેરાના દિવસો ચાલી રહ્યા છે એટલે મારા હાથ લોહી તિરંગવા માંગતો નથી. જો તારું જીવ વાલું હોય તો આ ખેડૂતોની જમીન અને દસ્તાવેજો પાછા આપી દે. તને ખબર છે ને રગા, જ્યારે મધુજી ઠાકોર 14 મુરતન વાપરે છે ને ત્યારે બલબલા ઝૂકી જાય છે. અરે ઝૂકે એ બીજા, આ રગો નહીં. કેમ કે જીવરેતે નેવાના પાણી મોભે ચડતા નથી. આ રગો કદી પોતાના દુશ્મનને જીવતો છોડતો નથી.
तू एम नहीं माने तारी तो मारा वीरो ने आदेश आपूचो उठो जागो वीरो रणवीर थई जाओ आ दुश्मनोनी छाती मा लटकता तीर थई जाओ मा बोमनी इज्जत बचावा रणभूमि मा निकली जाओ मने मने माफ कर दो मधु ठाकुर हूँ तमने बद्दा दस्तावेज पाछा आपवा तैयार छू मने मने जावा दो जा गंगा दशहराना दिवसो चाली रह्या छे एटले तने माफ करू छू तने माफ करयो માધોજી ઠાકોર આજે મને છોડીને બહુ મોટી ભૂલ કરી છે વખત આવે હું આનો બદલો જરૂરથી લઈશ શિટ લાગે છે પંચર પડ્યું છે માં કસમ ભીમ ભૂતે દી મારી હમન આયો નિતર મસાલો બનાઈ પડકીની જેમ ખાઈ પિચકારી મારીને થૂકી નાખતો પણ મારી સામે ના આવ્યો એક વાર રે રે એક વાર એવો મારતો કે જિંદગી ભર રહી હૈ ઓ ભાઈ હેલો કોણ અરે ભાઈ તમને કહું છું તુમને પુકારા ઓર હમ ચલે આયે યસ આ ગામમાં કોઈ પંચર બનાવવા વાળો છે હા પંચર બનાવવાનો છે ને તમે એકદમ સાચા માણસને સરનામું પૂછ્યું છે આમાં શું છે કે તમે અહીંયાથી સીધા જાઓ બરાબર ત્યાંથી થોડી જમણી સાઈડ પર જાઓ બરાબર ત્યાંથી થોડા આગળ જશો એટલે એક દુકાન આવશે બરાબર એ દુકાન પર લખેલું છે પાગલ પ્રેમી પંચર વાળો બરાબર ત્યાં જશો ને એટલે તમારું કામ થઈ જશે પાગલ પ્રેમી પંચર વાળો ઓકે ઓકે બરાબર પાગલ પ્રેમી પંચર વાળો પાગલ પ્રેમી પંચર વાળો બરાબર હવે આગળ બધું તમારે કૂટી લેવાનું આ પણ એક આઈડિયા મારી છે બોલ બોલ બરાબર હવે હોંભળો મારી વાત હું છે ને ઓમ ફરીને તઈ આવતો રહું છું હું જેમ કમ ને એમ કરતા જતો સેટિંગ બગાડું ને તો પછી ભૂલ પાડી દે હા 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 ચલ ચલ નીકળ જનમ જનમ કા સાથ હૈ તુમ્હારા હમારા ઘાયલ પ્રેમી પંચરવાળો પહેલા એ તો પાગલ પ્રેમી લાગી છે આ ગામના તોરણ લૈલા મજનુએ બાંધ્યા છે ખેર છોડો આપણે તો પંચર બનાવવાથી મતલબ જનમ જનમ કા સાથ હૈ અરે 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 આની ફક્ત સ્ટીલની ટ્રોફી ના સમજો આમાં 12 ગામના ઠાકોરની આબરૂ અને મારા જન્મદિવસની ખુશી સમાયેલી છે આની સાચવી નહીં રાખો સોરી તમે પંચર બનાવો છો પંચર હા મને તો તો કાડી નીકળે અરે તમે મને ખબર જ હતી કે તમે ઘર ખોડી જ નાખશો મળી ગયું ઘર મને એમ થયું કે તમને કદાચ આ પંચરવાળાનું ઘર ના મળે એટલે હું ત્યાં મેં કીધું હું જોઈ લઉં કે ઘર મળી ગયું હા હા ઘર મળી ગયું ખુશીની વાત છે ભેરુ બોલ બોલ
મને ખબર જ નહી કે આપણે પંચર નો ધંધો બંધ કરી દીધો છે. હા પણ પાના પકડ તો હશે જ ને આપણા પાસે. આ પાના પકડ છે, પાના પકડ જો, ત્યાં છે, ત્યાં ત્યાં છે. હા હા, ઉભો રે ઉભો રે, આ ટ્રોફી બી લેતે જા જા લાવ. મસ્ત દોડિયા જેવો ખકડે. આ જો પોણા પકડાયા, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો પંચર તો છે તમારી ગાડીમાં, તમારી પાસે સ્પેર વ્હીલ તો હશે. તો આપણે ટાયર નું પંચર શું કરવા બનાવવાનું? આખે નાખું ટાયર બદલી નાખવાનું. કોમ થઈ ગયું ના એમ તાણો દો. મને ખબર જ હતી કે તમારું કોમ થઈ જાય. હેડો હેડો ચલો હેડો. પાના પકડ ક્યાં છે? તો જા રાશાની જુએ છે. બદલી દીધું છે. ઓકે થેન્ક યુ બાય. અને હા, શું કહ્યું? તમારું ઇનામ સંભાળીને રાખજો. ભાઈ, તમારી આ પ્રેમની ઘોડાગાડી રોડ ઉપર આમ દોડવા લાગી છે અને એરોપ્લેનની જેમ ઉડવા લાગી છે, એટલે તમારું છોકડું ગોઠવાઈ ગયું એમ લાગે છે. આ પેન સ્ટોપ. પાગલ પ્રેમી પંચરવાળો. આ નહીં ઉલ્લુ બનાવી. બ્યુટી. ઓસમ. ગુડ ડે, ગુડ ડે. હું ડિરેક્ટર થઈ ગયો. વોટ એન એક્ટિંગ. કમ શૂટ ધ નેક્સ્ટ સીન. કેવા રેશમ જેવા વાળ હતા. આ હા 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 હા. શું રેશમ જેવા વાળ હતા? ગાયની પૂંછડી જેવા વાળ હતા. એ તો આજે શેમ્પુથી વાળ બાળતો હોય છે એટલે તમને એવું લાગે. એના લાલ લાલ કાલ, ગુલાબી ગુલાબી હોઠ. આ હા હા હા. એની મોટી બદામ જેવી આંખો. એની આંખો એ તો મને આખે આખો ઘાયલ જ કરી દીધો. એની કમર જેવી કોમળ કાયામાં કેદ થયા પછી તો એમ લાગ્યું કે હવે આજીવન સજા મળી જાય તો સારું. જો પૂજા આ જન્મમાં મળી જાય ને તો ધરતી પર સ્વર્ગ મળી ગયું. શું કરે એટલે આમ થતું? ક્યારના એના જ વખાણ કર્યા કરો છો? આ પાયડાની વાત તો હોભરો. હા બોલ. આ પેલી કુંબડી કાયાને માથમાં ભરવાનો જે મોકો મળ્યો છે ને, આમથાલાલની આઈડિયાના લીધે મળ્યો છે. ભૂલી ના જતા. સલામ છે દોસ્ત, તારા આઈડિયાને સલામ છે. જેવો પંતરવાળામાં ઉલ્લુ બનાય છે. તે
જાણી જોઈને વિલ પૂજાને અથડાવ્યો. વિલ પૂજાને અને પૂજા મને. હે અરે અરે બેટા, શું છે? જય માતાજી કાકા. આજે એવી કઈ ખુશી મળી ગઈ કે તું તારા કાકાને ભૂલી ગઈ? ના કાકા, બસ આમ જ હું તો. આ કઈ વાંધો નહીં બેટા, માતાજી સદાય તને આમ જ ખુશ રાખે. અને તારા પગલે મારી આશાઓ પૂરી થાય. ચલો પૂજા બેન ને કઈક થઈ ગયું છે, ચલો જલ્દી ચલો ભગવાન, ચાલ જલ્દી. પૂજા બેટા શું થયું? કોને શું થયું? મારી દીકરીને? મને? તને? મને શું થવાનું માં? કઈ નહીં, આજે તારી સામે બેઠી છું, દૂધ પીઉં છું. ના ના, આ જાડીની વાતમાં આવીને છે ને, હું તો બહુ ગભરાઈ ગઈ બેટા. ઘણું કામ છે. પૂજા બેન સવાર પડી ગઈ છે. શું છે? જય શ્રી કૃષ્ણ. ઉઠો, હવે સવાર પડી ગઈ.
બાપરે મોડું થઈ ગયું, આજે મને કોઈને મળવા જવાનું છે. અરે પણ અરે કોને મળવા જવાનું છે તે આટલી ઉતાવળ કરો છો? એ તને ના કહેવાય, હું તને કહું ને તું કોઈને કહી દે તો. ઓ બેન, એક વાત કહું, હું કોઈને નહીં કહું, આપણા ઘરના સદસ્ય સિવાય કોઈને નહીં કહું. બુદ્ધિ વગરની આ જ તારો મોટો વાંધો છે. આ તારા ધોળિયા જેવા પેટમાં કોઈ વાત ટકતી જ નથી, એટલે હું તને કોઈ વાત નથી કહેતી. બેન જલ્દી કો, મોડું થઈ ગયું છે, મારે પણ શાક લેવા જવાનું છે બજારમાં. સમજી લે કે મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. ઓહો, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે? હા, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. ચલો ચલો ચલો, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો. જલ્દી કરો. મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે, કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે, મને કોઈની સાથે પ્રેમ થઈ ગયો છે. તને પ્રેમ થઈ ગયો? આ જાડી પાડીને કોની હારે પ્રેમ થાય? પાળા હાથે થાય ને. કયો પાડો છે? ડાર્લિંગ જાડી જાડી ડાર્લિંગ, બોલ શું કામ છે? અહીંયા કોઈ જોઈ જશે? કોઈ નથી, તો બાયણો સિવાય કશું. ના ના, તો પણ એક એક હાલ ના જાડી ખાલી એક જ હો, એક જ. અમથા આ જાડી પાડી ભેંસ તને પ્રેમ કરે, ગલી લગાડી અને આજે જ મને તારાથી અલગ કરવા માંગે છે? હા પૂજા, હજુ આપણી પ્રેમની નાવડી કિનારે ચૂકી છે. મિલનના મધ દરિયે પહોંચતા પહેલા એ અભિમાનની આંધીઓમાં અટવાઈ જાય ને
એના કરતા એને કિનારે રહેવા દઈએ તો જ સારું છે. પ્રેમ, તું કહેવા શું માંગે છે? પૂજા, તું મહેલમાં રહેવા વાળી, મખમલની પથારીએ મીઠી નિંદર માનવા વાળી, સુખના છાયે ઉછળીને મોટી થયેલી, અને હું. પ્રેમ, એક વાત કહું, જ્યારથી તારી સાથે આંખ મળી છે ને, ત્યારથી મને મખમલની પથારીમાં એ નિંદર નથી આવતી. તારી યાદોમાં આખી રાત મારી આંખ મટકું એ નથી મારતી. પ્રેમ, જ્યાં સુધી તને ના જોઉં ત્યાં સુધી મને દિવસ પણ રાત જેવું દોયલું જ લાગે છે. હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. પ્રેમ, સાચા દિલથી. પૂજા. હા પ્રેમ, તને મળવા માટે મારા અંતરમાં ઉમળેલા તુફાનને તું હૈયે લગાડીને ક્યારે શાંત કરશે એની હું રાહ જોતી હતી, ને આજે તે મને હૈયે લગાવીને હરચેલો મારી દીધો. પ્રેમ, હજુ તો પ્રેમના પંથે એક પગલું પણ આગળ નહોતું માંડ્યું, ત્યાં તે પાછા પગલા ભરી લીધા. બસ પૂજા, બસ. ઘડી બે ઘડી માટે મારી અંતરાત્માએ મને વિચાર તો કરી મૂક્યો હતો કે કંઈ કોઈ આપણા પ્રેમના રંગમાં રંગ ભરવાને બદલે જુદાઈના ઝેર ભેળવી દેશે ને, તો જુરી જુરીને આ જીવતર કાઢવું પડે, જુરી જુરીને. બસ, આ જુદાઈના ડરથી ડરીને જ હું ઘડી બે ઘડી માટે તારાથી દૂર થઈ ગયો હતો. પ્રેમ, તારી પૂજા પર વિશ્વાસ રાખજે, આ જન્મમાં તો હું તારો સાથ નહીં છોડું. પૂજા, પૂજા. પ્રેમ. તને જન્મો જનમ ના હું ભૂલું ગોરી, તને જન્મો જનમ તારી સંગે ઓ સજની, હું તો પ્રીતે બંધાણો. તારી સંગે ઓ સજની, હું તો પ્રીતે બંધાણો.
જોઈ તને હું જીવો જીવ તર ગોરી મારું સુના હૈ સાજન નામ લખ્યું મેં તારું જોઈ તને હું જીવો અર્પણ તને આજથી મારું આખું જીવન તારી સંગે ઓ સજની હું તો પ્રીતે બંધાણો તારી સંગે સાવરિયા હું તો પ્રીતે બંધાણી અરે વાહ ઠાકોર સાહેબ અસલ રજવાડી જમાડ્યો મજા મજા પડી ગઈ બોડાજી પહેલી વખત મારી દીકરીને આટલી ખુશ જોઈ છે ઠાકોર સાહેબ કોઈ પણ છોકરો કે છોકરી જ્યારે વધુ પડતા ખુશ દેખાય ત્યારે નક્કી સમજવું કે પ્રેમમાં પડ્યા છે આટલી બધી ખુશી પ્રેમમાં પડ્યા પછી જ મળે છે શું વિચાર કરો છો બોલાજી કઈ નહીં ઠાકોર સાહેબ આપણી દીકરી માટે વિચારતો હતો એને નાનપણથી જોઈ છે ને પણ આજે પહેલી વાર લાગ્યું કે આપણી દીકરી જુવાન થઈ ગઈ છે લ્યો હવે કેસર વાળો દૂધ પીવો એટલે મગજને શાંતિ થાય લો પીઓ અરે ભાભી તમારું આ દૂધ પીને તો મગજ ડબલ જોરથી કામ કરે છે હા તમે બેસો હા ભલે ભાભી આ ચાવીનો કુંછો મળી જાય તો જન્મ સફળ થઈ જાય શું વિચાર કરો છો બોલાજી ચાલો ત્યારે ઠાકોર સાહેબ રાત બહુ થઈ ગઈ છે હવે રજા લઉં જય માતાજી જય માતાજી પ્રેમ મારા મનના માણીકર હું તને મળવા માંગુ છું પૂજા પ્રેમ 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 નહીં પૂજા હું તારું આ પ્રેમનું પ્રકરણ ક્યારેય પૂરું નહીં થવા દઉં નહીં તો પછી મારા ભત્રીજા મિલનનું શું થશે શું થશે મારો ધર્મ કરવી લોકોની રક્ષા મારી ચર્ચા છે જારે ઘોર હું કરાવું પ્રેમીઓનું મિલન મારું નામ છે મિલન ઠાકોર
લાવેલા કૂતરાઓ ક્યારે વફાદાર નથી હોતા. તમે શા માટે આ બંનેને મારવા માંગતા હતા? અમે એકબીજાને જીવ કરતા પણ વધારે પ્રેમ કરીએ છીએ. અમે એકબીજા વગર નહીં જીવી શકીએ. અમારો પ્રેમ આ લોકોને કાણાની જેમ આંખમાં ખટકે છે. અમારી માં અને દારૂના ધંધાને દુશ્મની છે. એ દુશ્મનીનો વેર કાઢવા અમારો જીવ લેવા માંગે છે. પણ અમે અમારો જીવ આપીને અમારા પ્રેમને અમર બનાવીને જ રહીશું. તમારા હાથે આ નિર્દોષ પ્રેમીઓની હત્યા થતા અટકાવવા માટે જ કદાચ આજે મને ભગવાને નિમિત્ત બનાવ્યો લાગે છે. શું મળત હા તમને આ બે પ્રેમીઓની હત્યા કરીને? પ્રેમ કરવો એ કોઈ મોટી ભૂલ નથી. મોટી ભૂલ તો એ કહેવાય કે આપણે જે મળેલા જીવો હોય છે એને જુદા કરીએ છીએ ને ત્યારે એમના જે દિલ દુભાય છે ને એ મોટી ભૂલ છે. સમજ્યા? ક્યારેક આપણી ખોટી જીદ અને ખોટા આપણે જે અભિમાન કરીએ છીએ ને એના લીધે આ બિચારા બે ભોળા પારેવા જેવા જે પ્રેમીઓ હોય છે ને એમને એમની જિંદગીનો અંત કરવો પડતો હોય છે. એ મારે ને તમારે કોઈ લેવા દેવા નથી હા, પણ કોઈની ઉપર જ્યારે જુલમ થતો હોય છે ને એ હું જોઈ નથી શકતો. એક કામ કરો, તમે બંને તમારી દુશ્મની ભૂલી જાઓ અને આ બે મળેલા જીવોનું મિલન કરાવી દો. હેલો. હે કાકા. હા કાકા, મિલન બોલું છું. હા હા, બોલ બેટા મિલન. આજે તમને તમારા આ ભત્રીજા ઉપર ગર્વ થાય ને એવું મેં કામ કર્યું છે. હા, એમ શું કામ કર્યું છે? આજે મેં બે પ્રેમીઓનું મિલન કરાવ્યું છે. મિલન? સારું કામ કર્યું. મારો ભત્રીજો થઈને? હા હા, બોલ બેટા મિલન, બહુ સારું કર્યું. હા, ચરે નામ પ્રમાણે ગુણ હા. અરે ભત્રીજા, એટલે જ તો મેં તારું નામ મિલન ઠાકોર રાખ્યું છે. હા. અચ્છા કાકા સાંભળો, હું થોડા દિવસમાં ત્યાં આવવાનો છું. આવી જા બેટા, મને પણ તારી બહુ યાદ આવે છે. ઓ આવી જા બેટા, આવજે. ભલે, આવજો. હાશ. પૂજા, હું ક્યારનો તારી રાહ જોઉં છું. તે મને શું કહ્યું હતું કે તું બજારમાં જઈને તરત જ મંદિરે આવી જઈશ, તો પછી આટલી વાર કેમ લગાડી? અરે હું તારા માટે કંઈક લાવવા ગઈ હતી, આની પસંદગી કરવામાં ટાઈમ લાગી ગયો. શું લાવી છે બતાવ. આમ નહીં, પહેલા તારી આંખો બંધ કર. ઓકે, ચલ આંખો બંધ કરી. હવે બોલ. આજો. વાવ, સરસ છે. પૂજા, હું પણ તારા માટે ચુંદડી લાવ્યો છું. તું મારા નામની ચુંદડી ઓઢીશ? અરે મારા સાજણ, હું તો આ ચુંદડી ઓઢવા માટે ક્યારની ઉતાવળી હતી. લાવ આપણા પ્રેમની ચુંદડી, હું અત્યારે જોડી લઉં. સરસ. Oh,
आज चुंदड़ी तारा सामने चुंदड़ी हाँ चुंदड़ी ओढ़ी मैं सजल तारा नामनी ओ चुंदड़ी ओढ़ी ते गोरांद मारा नामनी आज चुंदड़ी तारा सामनी चुंदड़ी हाँ चुंदड़ी ओढ़ी में सजन तरन सामनी हाँ चुंदड़ी ओढ़ी ते गोरांद मारा नामनी हाँ लगता आवो रे आजे साजन संगाते लांबेरी लाजे आवो रे बनी गोरी तारा गामनी चुंदड़ी हाँ चुंदड़ी ओढ़ी ते गोरांद मारा नामनी हाँ चुंदड़ी ओढ़ी में साजन तर नामनी हाँ चुंदड़ी ओढ़ी ते गोरांद मारा नामनी મને એક વાતનો જવાબ આલો. શું બોલ? આ પ્રેમનો હવાત કેવો લાગ્યો? રાજકોટના પેંડા જેવો, સુરતની ઘર જેવો, કે મુંબઈના હલવા જેવો? જેની સાથે પ્રેમમાં પડ્યા હોય ને, એનો સાથ મળી જાય ને, તો જીવન મધ જેવું મીઠું લાગે. પણ જો એનો સાથ અધવચ્ચેથી છૂટી જાય ને, તો જીવન ઝેર બની જાય. ઝેર મને આવી રીતે બોલાવાનું કારણ? તારું નામ પ્રેમ ઠાકોર છે ને? તું મધુજી ઠાકોરની દીકરીને પ્રેમજાળમાં ફસાવી અને કરોડપતિ બનવાના સપના જુએ છે, ખરું ને? આ દુનિયામાં બધાએ પૈસાદાર થવાના સપના જુએ છે અને તારું સપનું હું પૂરું કરીશ. જો આ છે રકમ,
પૂજાને ભૂલી જવાની લે ઓછા લાગે છે તો પછી તારી કિંમત બોલ 10 લાખ 15 લાખ 20 લાખ હે બંને કાન ખોલીને સાંભળજે પૂજા મારી જિંદગીનો પહેલો ને છેલ્લો પ્રેમ છે પ્રેમનું આ હૃદય પૂજાના નામથી ધબકે છે ને પૂજા નામ પર જ બંધ થશે અરે દુનિયાની એવી કોઈ દોલત નથી કે જે મારા અને પૂજાના પ્રેમને ખરીદી શકે ઠાકોરનો દીકરો છું પૈસાને નહીં પાત્રને પ્રેમ કરું છું અરે પૈસાના જોરે ખરીદાઈ જઈએ એવા અમે પ્રેમી નથી ને પ્રેમમાં દગો દઈએ એવા અમે ઠાકોર નથી અને હા એક અગત્યની વાત પ્રેમ ઠાકોર પોતાના પ્રેમ માટે પ્રાણ આપી શકે છે તો પોતાના પ્રેમની લાજ રાખવા માટે પ્રાણ લઈ પણ શકે છે સમજો યાદ રાખજે પ્રેમ આટલી મોડી રાત્રે તારી યાદો મને અહીં ખેંચી લાવી છે આજે મારા દિલના દરિયામાં તારી યાદોના મોજા આમને અડી જાય આટલા મોટા ઉછાળા મારતા હતા એટલે હું કોઈની પરવા કર્યા વગર તને મળવા અહીં દોડી આવી છું એમ સાચું કહું પૂજા મને પણ તારી યાદ ખૂબ સતાવતી હતી સારું થયું તું મને મળવા આવી ગઈ આજ આ આભે ઉગેલા ચાંદમાં તારું રૂપ જોઈને મારે સવારનો સૂરજ જોવો હતો પણ મારો ચાંદ નજર સામે આવી ગયો એમ પૂજા મારું પણ એક સપનું છે કે આપણું એક ઘર હોય બગીચો હોય ને ચાંદની રાતમાં આપણે બંને બેઠા હોય પ્રેમ કોણ જાણે કેમ મને એક જાતનો ડર સતાવે છે કે આપણી હસતી રમતી પ્રીતને કોઈની નજર તો નહીં લાગે પૂજા જો નજર લાગી જશે તો પછી આપણે ભુવા પાસે જઈને ઉતારે આવીશું પ્રેમ હવે હું જાઉં પૂજા હા તારી એક પલની જુદાઈ મને એક જન્મારા જેવી લાગે છે જો તું મને કાલે મળવા નહીં આવે ને તો હું સમજીશ કે કાલનો ચાંદ અને સૂરજ ઉગ્યા જ નહોતા બોલ તું મને મળવા આવીશ ને હું તને રોજ મળવા આવીશ તું મને યાદ કરશે તો તારા સપનામાં પણ આવીશ પણ પ્રેમ તું મારા બાપુ પાસે આવીને મારો હાથ ક્યારે માંગશે પૂજા બહુ જલ્દી હું તારા બાપુ પાસે આવીને તારો હાથ માંગીશ અને પડીને લઈ જઈશ હવે ખુશ પ્રેમ હું પણ આજે આ ચાંદની રાતમાં તારા પ્રેમના રંગમાં રંગાઈ જવા માંગુ છું
खेल खेल आज प्रीतू ना खेल। खेल खेल आज जी क्यों ना खेल। रात चांद जोयो घूंघट मा गोरी तारी संगे रंगायो रंग मा चांदनी खिली छे आज अजवाड़ी रात मा साईबा तारी संगे रंगाई रंग मा राखो आज ओढ़नी ने राखो आज ओढ़नी ने छेतियो साजना। एक बाप है नहीं, दिक्री पर हाथ उठाता तमने शर्म नथी आपती? शर्म अने मर्यादा नो मला जो मेकी रात रात भर भटक्या करो छो त्या शर्म नथी आवती? अरे तने खुश जोई ने हूँ हमेशा खुश रहतो तो, पन तारा आ खुशी ना राज मारी सामे आजे खुल्ला पड़ी गया छे। तू ये भूल करी छे, ते गरीब भिखारी साथे प्रेम करी ने बहु मोटी भूल करी छे, ये भूल तने भोगवी पड़से। बापू प्रेम गरीब छे, हाँ गरीब छे प्रेम, पण ए दिलनो अमीर छे। एक दिवस एनी बहादुरी ना वखाण तमे तमारा मोढे थी ज करता हता, अने आजे आजे एनी गरीब कही एना पर कादव उछाड़ो छो? कादव तो एने मारी आबरू पर उछाड़ो छे, अने मारी आबरू पर कादव उछाड़नार ने आ धरती पर जीव तो नहीं राखो। एनी अटलो बधो पण कायर ना समझो बापू, ए पण ठाकोर ना खून थी बनेलो छे, एनी नसे नसमा पण ठाकोर नो लोई वहे छे। बेटा प्रेम तो समोवडिया हारेज थाय, अने कुटुंब नु नाम जेना थी उजड़ू थाय एनी हारेज लग्न कराय। आ घर नी बार जाइए तो जोड़ा मा धूड़ चोंटी जाय, पण ए धूड़ ने माथे लगाड़वाथी ए काई सेथानो सिंदूर नथी बनी जती। अरे एवी धूड़ ने तो छाटकी न खाय। बस काका, ए सिंदूर छे के धूड़ ए तो प्रेम करनारा जाने छे, अने तमे अमारा खानदानी वच्चे न बोलो तो ज सारू छे। सांभळ्यो, एक प्रेमी माने तो वडीलो नो अपमान करे छे। ए आ शू करो छो रे ठाकुर साहेब? मारा मन ने औ कई जानवानु मन थयो, मारा मन ने औ कई जानवानु मन थयो। कंठ को भरपूर रस थे चालवानु मन थयो। सुने मो जाओ ले जाल्या किनारे
કઈ જાનવાનું મન થયો. મધુજી ઠાકુર ના ધર્મ પત્ની તો યમરાજ નહીં વાલા થઈ ગયા, અને એની અસ્થિઓ પણ નદી મેં પધરાવી દીધી. હવે થોડા દિવસોમાં એ મધુજી ને પણ યમરાજ નો મહેમાન બનાવવાનો છે. થોડા દિવસ ની રાહ ના જોવાય, મોકો મળે તો ગા ભેગો ઘર નાખો. તારી વાત સાચી છે જગા, એ તો બહુ દયાળુ છે. એને મારા પર દયા કરીને મને જીવતો મૂક્યો, પણ હું એના જેવો દયાળુ નથી કે એના જેવી ભૂલ કરું. જો હવે આ રાગાના બંદૂક ની ગોળી માધુજી ઠાકુર ની છાતી ના ચીરી દે ને તો મારો નામ રાઘો નહીં, રાઘો. સુનો, ગરીબો નો દાતા માધુજી ઠાકુર ને હાલોકા મારી નાખશે. હું નહીં થવા દઉં. ઠાકુર સાહેબ, ઠાકુર સાહેબ, રાઘો અને એના માણસો કાલે તમને મારવાનું કવતરું કરી રહ્યા છે. કઈ વાંધો નહીં, તું જા. તું કાલ ના સુરત ની વાત કરે છે, હું તને આજ નો આથમ તો સુરત નહીં જોવા દઉં. રગા, અરે આ શું થયું? હે ભગવાન, હવે શું કરીએ? ચલો ટકરાયેગી ઓર ટૂટ કર કે ઇમારત ખાક મે મિલ જાયેગી. ખાક કો ક્યું જાનતે હો? ઘર બનાને કે લિયે રહેને કા સામા મત કરો, હમ આયે હૈ તુમ્હે ઉપર પહોંચાને કે લિયે. માધુજી ઠાકુર, આજે તો તમે મર્દાનગી નો પાઠ ભણીને આવ્યા લાગો છો. મર્દાનગી ના પાઠ માની કોક મૈતી અમે ઠાકરો શીખીને આવ્યા છે, તો આજે આ રઘુ તમારી મર્દાનગી ને લલકારે છે. Ah!
बची गयो तो आपने बता चल 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 जल्दी आज तारो मौत आयु समझी नहीं पूजा नहीं प्रेम पूजा नालक बापू बापू प्रेम तो ठाकुर साहेब मारी पूजा ऊपर कोई हाथ उठावे अने हूँ चुपचाप उभो उभो जोया करूँ एना करता हूँ एना हाथ कापी नाखो हाथ तो हूँ तारा कापी नाखीस તારી આંખો બોડી નાખીશ મારી નજર ની સામે મારી આબરૂ ની નીલામી કરી રહ્યો છે ઠાકોર સાહેબ અમીર હોય કે ગરીબ આબરૂ દરેકને વાલી હોય છે અને તમારી આબરૂ ને કલંક લાગે એવું અમે કોઈ કામ કર્યું નથી હું અને પૂજા એકબીજાને દિલો જાનથી પ્રેમ કરીએ છીએ હા બાપુ બસ તમારા બંને ના લીધે મેં મારી પત્ની ગુમાવી છે કોઈના મોત નું કારણ અમારા પ્રેમ પર લગાવી અમારા પવિત્ર પ્રેમને બદનામ ના કરો આજે તમારા પ્રેમનો અંત કરી નાખીશ
પ્રેમ ના પ્રેમ પ્રેમ તો તું અહીંથી ભાગી જા પ્રેમ અહીંથી જતો રે નહીં તો બાપુ તને મારી નાખશે પ્રેમ તું અહીંથી જતો રે પ્રેમ પૂજા મોતથી ડરીને ભાગે એવો તારો પ્રેમ નથી તારો પ્રેમ મોતને વાલું કરીને જીત અપાવે છે આજે મોતનો સામનો કરવા મોતને વાલું કરવા એ મોતની સામે જવું છે પ્રેમ પ્રેમ આજે તો તારા પ્રાણ લઈને જંપીશ ઠાકોર સાહેબ જીવ લેવા દેવાનું કામ તો ઉપરવાળો કરે છે આજે ઉપરવાળાનું કામ હું જ કરીશ બાપુ પ્રેમનો જીવ લેતા પહેલા તમને તમારી દીકરીનો જીવ લેવો પડશે આજે હું બધા સંબંધો ભૂલી જઈશ પણ અમારી પ્રીતના સંબંધો કાયમ રહેશે અને હું પણ અમારી પ્રીત માટે પોતાનો જીવ આપી દઈશ ઠાકોર સાહેબ ઠાકોર સાહેબ આ શું કરો છો જે દીકરીને પાડી પોસીને મોટી કરી એની સામે બંદૂક તાણો છો એનો જીવ લેવા જાવ છો અરે આ તો અન્યાય કહેવાય અન્યાય તો આજકાલના સંતાનો પોતાના મા-બાપ ઉપર કરે છે જેને 20-20 વર્ષથી પાડી પોસીને મોટા કર્યા 20 દિવસની ઓરખાનમાં 20 વર્ષના સંબંધો ભૂલી જાય છે ઠાકોર સાહેબ બંને કાન ખોલીને સાંભળજો પૂજા આ જન્મમાં જ નહીં જન્મ જન્મ માટે મારી જ છે મારી આ પૂજાને તમારી પાસે મારી અમાનત સમજીને રાખજો જો એણે ઉની આંચ પણ આવી છે ને તો તમારી આ હવેલીને શમશાન બનાવી દઈશ શમશાન ચાલો જા મારી નજર સામેથી ચાલ્યો જા તમે જરા સમજી વિચારીને કામ કરજો આ તો તમારા પૈસા ને હવેલીની પાછળ પડ્યો છે આપણી છોકરીના મનમાં પ્રેમની આગ લગાડી ગયો છે અને આ પ્રેમની આગમાં તો બાણાસુર જેવાનું અભિમાન ભસ્મ થયું છે આપણે તો છોકરીના બાપ છીએ આપણો પથ્થર નીચેનો હાથ ધીરેથી કાઢવો પડશે પછી જોઈ લઈશું આ પ્રેમી પંખીડાને અરે મારા તો મગજની નસો ખેંચી ગયો આ થોડું સોમરસ જશે ને એટલે નસો ઢીલી પડી જશે હાલો સાચું કહ્યું બોલાજી તમે ચાલો હા બંદૂક મેલો હાલો હા મિલન હા બેટા બોલ હા હું મજામાં છું તું કેમ છે બોલ ફાઇન ફાઇન હા બસ તમને મળવાનું મન થાય છે હા હા મને પણ મળવાનું મન થાય છે બેટા મારો ભત્રીજો હતો એ શહેરમાં ભણે મારો ભત્રીજો હા મારો ભત્રીજો છે આ તો એના મા બાપ મને સોંપીને ગુજરી ગયા ત્યારથી એની બધી જવાબદારી મારી જ મારા ભત્રીજાને મેં કોઈ કમી આવા નથી દીધી હવે તો બસ એના લગ્ન થઈ જાય એટલે હું મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાઉં તમારા ભત્રીજા સાથે મારી પૂજાનું લગ્ન કરી દઈએ અરે ઠાકોર સાહેબ તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી અરે ઠાકોર સાહેબ 25-25 વર્ષથી આપણે એકબીજાને ઓળખીએ છીએ અને પૂજા તો મારી વહુ નહીં મારી દીકરી બનીને રહેશે અને મારો ભત્રીજો બહુ સારો છોકરો છે એ પૂજાને બહુ સુખી કરશે અને તમારો તો દીકરો બનીને રહેશે એમ હા બોલાયલો તમારા ભત્રીજાને શહેરમાંથી હા હા તો કાલે જ બોલાવી લઉં છું એને આવ બેટા આવ જય માતાજી ઠાકોર સાહેબ જય માતાજી જય માતાજી હા બેટા આ મારો ભત્રીજો મિલન બેસો બેસો નમસ્તે નમસ્તે આ ઠાકોર સાહેબ આપણે જે વાત થઈ હતી ને એટલા માટે મેં મારા ભત્રીજાને શહેરથી બોલાવી લીધો ક્યાં આપણે રસ્તામાં તકલીફ તો ન પડી ને ના ના બસ બરાબર પહોંચી ગયા બેસો હું આવ્યો જો બેટા હા
આ છે પૂજા, જેની સાથે તારા લગ્નની વાત ચાલી રહી છે. બહુ ગુણી અને સારી છોકરી છે બેટા. બહુ પુણ્ય કર્યા હોય ને તો આવી પત્ની અને આવું સાસરું મળે. હા, પત્રીજા, છોકરી મોબાઈલ માં વસી એટલે તારા દિલ માં પણ વસી. ના ના, એવું નથી કાકા. તો પૂજા બહુ ગમી ગઈ કેમ? જો દીકરા, મારી દીકરી તને પસંદ કરતી હોય અને તું મારી દીકરીને પસંદ કરતો હોય તો કરે આપણે કંકુના. અરે ઠાકોર સાહેબ, મારો ભત્રીજો ભણેલો ગણેલો છોકરો છે, એને પૂજા ગમી ગઈ એટલે તો બેઠો છે, નહીં તો ના પાડીને જતો ના રહેત. ખબર જ છે ને, પૂજાની મમ્મીનું હમણાં જ અવસાન થયું છે, તો પછી હવે ક્યાં લગ્નની વાત કરી? અરે સાદાઈથી લગ્ન કરીશું ઠાકોર સાહેબ. આ લગ્ન કરીએ ને એટલે આપણે બંને એકબીજાની જવાબદારીમાંથી મુક્ત થઈ જઈએ. આ હવે બરાબર સમજ્યા. હે 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 ગલડું ચોરી લીધું મારું પહેલી નજરમાં, ગલડું ચોરી લીધું મારું પહેલી નજરમાં, હે મીઠડું હસી ગઈ મારા દિલમાં વસી ગઈ છોરી, મીઠડું હસી ગઈ મારા દિલમાં વસી ગઈ, મને સપના સતાવે એના રાતમાં, ગલડું ચોરી લીધું મારું પહેલી નજરમાં. આભેથી ઉતરી જાણે પરિયોની રાણી, એનું રે રૂપ જોઈ આંખો અંજાણી, હો આભેથી ઉતરી જાણે પરિયોની રાણી, એનું રે રૂપ જોઈ આંખો અંજાણી, આશિક હું મસ્તાનો એનો થઈ રહેવાનો, હે જાદુ કરી ગઈ મારી નિંદર હરી ગઈ પરી, જાદુ કરી ગઈ મારી નિંદર હરી ગઈ, ઉડી જાવું આકાશે એની સાથમાં, દલડું ચોરી લીધું મારું પહેલી નજરમાં. હાલે તો લાગે મારા હૈયાની હંસલી,
लचकंती केड़े बड़े कूणी कड़ चली हे हाले तो लागे मारा हैया नी हंसली लचकंती केड़े बड़े कूणी कड़ चली पागल हूँ परवानो एना रूपनो दीवानो हे दिल खुश करी गई मन मा मस्ती भरी गई हंसली दिल खुश करी गई मन मा मस्ती भरी गई मारे तरबू सरोवर एनी संग मा दलडू चोरी ली धू मारू पहली नजर मा हाँ दलडू चोरी ली धू मारू पहली नजर मा ओ पहली नजर मा ओ पहली नजर मा पूजा आज तारा हैया ना है हिलोड़े चढ़िया लागे छे હવે તું જલ્દીથી મારા બાપુ પાસેથી તારી આ સંભાળવા આપેલી અમાનતને લઈ જા પ્રેમ હવે તો મને પણ ડર લાગે છે કે ક્યાંક બાપુ પૂજા જો તારો બાપ પ્રેમથી નહીં માને ને તો હું તને પરાણે પણ લઈ જઈશ પણ લઈ જઈશ સાચી જ પ્રેમ હા પૂજા બે દિવસ પછી હું તારા ઘરે તારો હાથ માંગવા આવીશ પૂજા ફરી ક્યારે મળવા આવીશ ક્યારે નહીં પ્રેમ ભાઈ ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ લાગે છે હે ને ફરવા નથી જતો લા અહીં પૂજાનો હાથ માંગવા જઉં છું ખાલી હાથ માંગવાની હું જરૂર છે આખી આખી પૂજાને જ ઉઠાઈ લેવાની હા અમથા અહીં તું અમથો અમથો ધરતી પર આવ્યો છે હાથ માંગવા એટલે સપનની વાત કરવા હા એમ સમજાય એમ જરા બોલો ને યાર અને હો બ્રો હું કહું છું આ પેલી પૂજાનો બાપ ના મોણ ને તો પૂજાને આખી આખી ઉઠાઈ લેજો નાળીઓ હું ઉમી દઈશ એમ આ પ્રેમભાઈની પૂજા હાથે વાગી જવાની છે ટેટણ રટે ટી 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 પીપુડી તમે બતાવજો જે માતાજી ટેટણ રટે ટી 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 ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ पति गया आश
છે. શું થયું તું? પ્રેમ તમારો આ ચિંતા ભર્યો ચહેરો કઈક બીજું જ બતાવી રહ્યો છે. ના, એવું કઈ નથી. તમે મારી પર હું શક નથી કરી રહ્યો. તમને પ્રેમ વિશે પૂછી રહ્યો છું. શું તમે કોઈની સાથે પ્રેમ કર્યો છે? તમે આવું કેમ પૂછો છો? માણસના લગ્ન જીવનમાં સુહાગરાત એક જ વાર આવે છે, અને સુહાગરાતની રાતે સોળે શણગાર સજેલી દુલ્હનના ચહેરા ઉપર જે ખુશી હોય છે ને, તમારા ચહેરા ઉપર એ ખુશી નથી દેખાતી. તમારી આંખમાંથી પડતું આંસુ એ જણાવી રહ્યું છે કે તમે કોઈને તમારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતા હતા. સાચું ને? હું એને મારા જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. કોણ હતું એ નસીબદાર? એનું નામ હતું પ્રેમ. હું એને ખૂબ જ પ્રેમ કરતી હતી, પણ મેં તને જવા દીધો હોત જો તું તે દિવસે લગ્ન મંડપમાં ન આવ્યો હોત. હા, હું એ દિવસે લગ્ન મંડપમાં આવ્યો હતો અને ત્યાંથી જતો પણ રહ્યો, પણ તારા ડરથી ડરીને નહીં, મારી પૂજાના પ્રેમના ખાતર. હું જાણું છું કે તે મધુજી ઠાકોરના કુટુંબને ઠગાઈ કરીને પોતાના વશમાં કરી લીધું છે. હા હા હા,
કરવી પડે ઠગાઈ, આ ભલો રાખે રૂપિયાની સગાઈ, અને રૂપિયાની સામે તારા શરીર અને લોહીની શું કિંમત છે રે? મારે જે નદીમાં તરવું છે એ નદીનો મગર તું છે, ને મગર સાથે નદીમાં રહીને વેર ન કરાય, પણ એ મગરનો ખાતમો તો જરૂર કરાય. કાકા, તમારું આ રૂપ, અરે હું તો તમને દેવ સમજતો હતો, પણ રૂપિયા માટે દાનવ બની ગયા તમે. જવા દો પ્રેમને કાકા, પ્રેમ તો અનંત હોય છે, અને નફરત અને લાલચનો ખરાબ અંત હોય છે કાકા. વચન આપ્યું છે આ મિલન ઠાકોરે કે આ બંને પ્રેમીઓનું મિલન કરાવીને રહેશે. મને પૂજાએ બધી જ વાત કરી દીધી હતી, એટલે હું તને શોધવા નીકળ્યો હતો, ને નસીબે તું મને મળી ગયો. અને તારા કમ નસીબે તું અહીં આવ્યો. મારા માટે તો મધુજી ઠાકોરની મિલકત હડપ કરવાનું તું એક પેદું હતું, અને હવે તારું કામ પૂરું થયું, ને સાથે તારું જીવન પણ પૂરું થયું. બતાવી દો બંનેને. પોતે મૂકવા આવ્યો એટલે કોઈને શંકા ન જાય કે આને કેવાય ઠગાઈ. બેટા, તું મુંજામાં
સતના પારકા થાય છે, તું ચિંતા ના કર, હમણાં જ બધું ખબર પડી જશે. આ સમાચાર મળ્યા ને ત્યારે જ મેં પોલીસને ફોન કરી દીધો તો. હા, હમણાં જ પોલીસ આવતી હશે. આ જો, આ આવી પોલીસ, પકડો આને, આ છે ખૂની. હા, અરે અરે, આ ભાગી ગયો. હા, પકડો ને. સાહેબ, ગાડી બગડી લાગી છે. ઓ શિટ. પ્રેમ ત્યાં ખૂન કર્યો છે કે નહીં એ તું જાણે, અને મેં તારી સાથે બેવફાઈ કરી છે કે નહીં હું જાણું છું. પૂજાને ધર છોડીને પોતાનું ઘર છોડીને જતો રહે તો પૂજાને આપેલા મારા કોલનું શું? પૂજા અને પ્રેમના મિલનનું શું? પૂજાની લાગણીનું શું? અને એટલું જ નહીં, આ દુનિયાના લોકો ઠાકોરોને ઠપકો આપશે કે તમારો મિલન ઠાકોર દીધેલો કોલ ના નિભાવી શક્યો, અને એટલે જ મારે આ ધરતી ઉપર પાછું આવવું પડ્યું છે. કારણ કે મર્યા પછી પણ જે કોલ નિભાવે એ જ ઠાકોર, આ મિલન ઠાકોર. પ્રેમભાઈ, ક્યાં સુધી આમ પાગલની જેમ ભર્યા કરશો? હે, પૂજાનો પ્રેમ એક ખરાબ સપનું હતું એમ સમજીને ભૂલી જાઓ. ચા પીઓ. અંથા, આમ અચાનક મારા હસતા રમતા જીવનમાં આવી ઘટના ઘટી જશે એ મેં સપનામાં નહોતું વિચાર્યું. શું કરું કઈ સમજાતું નથી. જો પ્રેમભાઈ, જે વસ્તુ તમે કરી જ નથી એ વસ્તુનો અફસોસ કરીને શું ફાયદો? હે, ભૂલી જાઓ. બધું ભૂલી જઈશ, બધું જ ભૂલી જઈશ, પણ મારા પર લાગેલો ખૂનનો ખોટો આરોપ ખોટો નહીં,
સાચો આરોપ છે પ્રેમ, સાચો. એ દિવસે તું ભાગી ગયો છો પ્રેમ, પણ આજે મારા હાથેથી છટકવું બહુ મુશ્કેલ છે પ્રેમ. ભાગ પ્રેમ, યુ આર અંડર અરેસ્ટ. ભાગ પ્રેમ, પ્રેમ ભાગ. શું એ ફરી પાછો તમારા હાથમાંથી છટકીને ભાગી ગયો? મને લાગે છે ઇન્સ્પેક્ટર કે કાં તો તમે તમારું ખાલી ખિસ્સું ભરવા માંગો છો અને કાં તો એને પકડવામાં તમને રસ નથી. એવું કંઈ નથી, આજકાલ એનું નસીબ કામ કરે છે. બાકી આ ઇન્સ્પેક્ટરને હાથથી છટકવું એ સાવજના પંજામાંથી છટકવા બરાબર છે. સાવજ બનવા માટે સિંહણનું દૂધ પીવું પડે ઇન્સ્પેક્ટર, અને તમારું દૂધ એ રોકડી નોટો છે, અને એ મહેનતાણું કમાવા માટે આ વખતે તમારે એને મારી અને ભોમાં ફંડારવો પડશે. પછી ભલે ને ધરતી પર પ્રેમનું ફૂલ ખીલે. પૂજા, તું અહીંયા? પૂજા, મેં તારા પતિનું ખૂન નથી કર્યું. પૂજા, મેં તારા પતિનું ખૂન નથી કર્યું. હું સાવ નિર્દોષ છું, હું નિર્દોષ છું. પૂજા, પૂજા, મને મને આપણી પ્રીતની સોગંદ. પૂજા, મેં તારા પતિનું ખૂન નથી કર્યું, નથી કર્યું. પ્રેમ, હું કેમ તારા પર વિશ્વાસ કરી લઉં કે તે મારા પતિને નથી માર્યો? કદાચ કદાચ મને પામવા તે આવું પણ પગલું ભર્યું. નહીં, ભલે ભલે આખી દુનિયા મારા પર વિશ્વાસ ના કરે, પણ તું તું તો મારા પર વિશ્વાસ કર. પૂજા, તું તો વિશ્વાસ કર. પૂજા, જો તું મારા પર વિશ્વાસ નહીં કરે ને, તું આ જીવતી લાશમાંથી પણ જીવ કાઢી નાખીશ. પૂજા, જીવ કાઢી નાખીશ. પૂજા, મારી પાસે અત્યારે એવી એક પણ સાબિતી નથી કે હું પોતાની જાતને નિર્દોષ સાબિત કરી શકું, પણ હું તને વિશ્વાસ અપાવું છું કે મેં તારા પતિનું ખૂન નથી કર્યું. પૂજા, નથી કર્યું. પ્રેમ, જો હું તને કહું કે બીજા સાથે લગ્ન કરીને મેં તારી સાથે કોઈ બેવફાઈ નથી કરી, તો શું તું માની લેશે? મેં મારી નજરો સામે જોયું છે. પૂજા, મારી નજરો સામે જોયું છે. નજર સામે જોયેલું પણ ક્યારેક ખોટું હોય છે પ્રેમ, ખોટું હોય છે. બસ પૂજા, બસ. એક તો બેવફાઈ કરીને આ દિલમાં તે જે આગ લગાડી છે ને, એના પર હવે વાલની વાદળો ના વરસાવી. મેં કોઈ બેવફાઈ નથી કરી, મેં કોઈ બેવફાઈ નથી કરી પ્રેમ. તારી તારી સાચું જાણવું છે ને, તારે સાચું જાણવું છે તો સાંભળ. ભલા કાકા, તમે? હા બેટા, આ ભલા કાકાએ તારી ભલાઈ માટે જ તને અહીં બોલાવી છે. ભૂલી જા, ભૂલી જા એ પ્રેમને. ભૂલી જઈશ, જરૂર ભૂલી જઈશ. આખી દુનિયાને ભૂલી જઈશ, પણ મારા પ્રેમને હું ક્યારે નહીં ભૂલું, ક્યારે નહીં ભૂલું. એમ? વાહ દીકરી વાહ. બાપુ, બાપુ કેતા તને શરમ નથી આવતી? હું તને પ્રેમથી સમજાવું છું, તારા પ્રેમને ભૂલી જા. બાપુ, બાપુ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, મને પ્રેમને ભૂલી જવાનું ક્યારેય ન કહેતા. અમે અમે એકબીજાની સાથે જીવવા મરવાના કોલ દીધા છે બાપુ. ઠાકોર સાહેબ, આ બંદૂકને સાફ કરવું બહુ સહેલું છે, પણ તમારી દીકરીને સમજાવવું બહુ અઘરું છે. ઠાકોર સાહેબ, ભૂલથી મારાથી એને ગોળી વાગી ગઈ. બેટા, તારા પ્રેમને તું ભૂલી જા, નહીં તો તારા પ્રેમનો આવતીકાલનો સૂરજ આવી જ રીતે આથમી જશે. નહીં.
काका, नहीं, 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 बापू, बापू नहीं। पूजा, ते मारो जीव बचावा माटे, तारी जिंदगी बर्बाद करी नाखी, अने मैं तने बेवफा कहीने, तारू दिल दुभाव्यू, पूजा मने माफ करी दे पूजा, मने माफ करी दे। प्रेम, माफी तो मारे पण तारी मांगवानी छे, मैं कॉल आप्या, पण निभावी न शकी। नहीं पूजा, नहीं, एम ना बोल। कॉल तो आ ठाकुर निभाव से पूजा, मिलन ठाकुर। नमस्ते भाभी, आ जीवता तो चावी ने बहु साचवी ने राखी, मर्या पछी तो लेवा दो। हवे आ हवेली ने चावी साचवानो मौको
અમને તો આપો. પૂજા બેટા, અરે એ ચાવી મને આપી દો. હા કાકા, તમારી બધી ચાલ આજે હું સમજી ગઈ છું. તમે મારા બાપુની તમામ મિલકતના માલિક બનવા માંગો છો. બરાબર સમજી બેટા. અરે એટલા માટે જ તો મેં મારા ભત્રીજાને તારી સાથે પરણાવ્યો. પણ એ સતવાદી સતના માર્ગે ચાલવા ગયો એટલે મારા જ હાથે માર્યો ગયો. અને એના ખૂનના આરોપમાં તારા પ્રેમને મેં જ ફસાવ્યો હતો. પાપી, તે રૂપિયા માટે બધાની જિંદગી બગાડી. શું કરું બેટા, આજ મારો ધર્મ છે. ભલે કરવી પડે ઠગાઈ, આ ભલો રાખે રૂપિયાની સગાઈ. અને બેટા, હું જેવું બોલું છું એવું જ કરું છું. કાકા સસરાને ના ન પડાય, ચાવી આપી દે. આજે તારા તમામ પાપો ગામને પાદરે ગામ લોકોની સામે ખુલ્લા પાડવા છે. પછી તો મારે તારા પતિની જેમ તારા બાપને, તારા પ્રેમીને અને તને પણ પતાવી દેવાની જરૂર પડશે. મોરખ ના બન, ચાવી લાવ. લાવ. પકડો એને, બતાવી દો એને. જી જી બોલાજી. અને ચાવી લઈ આવો. છોડ મને, છોડી દો મને. હે, કોણ છે તું? રસ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ. ઓર નામ, નામ મેં ક્યા હૈ? કામ દેખો. હાય, એ હમારા રસ્તા માંથી હટે જા. સહી રસ્તે પે જાને વાલે કો હમ કભી નહીં રોકતે, ઓર ગલત રસ્તે પે જાને વાલે કો હમ કભી નહીં છોડતે. સમજે ક્યા? હાય. दारू पियो के चलता है, मजाक करो के चलता है, लेकिन लड़की का मजाक किया ये नहीं चलता है. ઠાકોર નું વચન એટલે લોઢામાં લીટો. હું ઠાકોર, મિલન ઠાકોર. પૂજા, પૂજા, પૂજા. પ્રેમ, પ્રેમ. શું થયું, શું થયું તને? પ્રેમ, પ્રેમ, તું જલ્દી મારી સાથે ચાલ. નહીં પૂજા, હું તારી સાથે નહીં આવી શકું. પૂજા, પોલીસ, પોલીસ મારી પાછળ પડી છે પૂજા, એટલે હું તારી સાથે નહીં આવી શકું. પૂજા, પણ પણ તને શું થયું? પ્રેમ, પ્રેમ, મને બધી જ ખબર પડી ગઈ છે. મારા કાકાએ જ મિલકત માટે આ બધું કર્યું છે. અને આ ચાવીઓ, આ ચાવીઓ લઈને હું મારી જાન બચાવીને ભાગી છું પ્રેમ. અને અને મિલનને મારનારા પણ કાકા જ છે. પોલીસ, પોલીસ. પ્રેમ, તો એથી ભાગી જા. પૂજા, તું ચિંતા ના કર. પ્રેમ, ના, ના. પ્રેમ, 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 તો ભાગી જા. પ્રેમ, પોલીસ મને કહી. પૂજા, તું ચિંતા ના કરી. પૂજા, નહીં, છોડ મને, છોડ. બસ, આજ હું તને છોડવાનો નથી. કેટલાય દિવસે તું મારા હાથમાંથી છટકીને ભાગી જતો હતો, પણ પ્રેમ, આજે તું મારા હાથમાંથી છટકીને કઈ નહીં જઈ શકે. પૂજા, તું ચિંતા ના કર. પૂજા, મને કઈ નહીં થાય. પૂજા, પૂજા, તું ચિંતા ના કરતી. ચાલો ડ્રાઈવર. એ ગાડી રોકો, ગાડી રોકો, રોકો ગાડી. સાહેબ, અહીંયા સાહેબ. કોણ અંદર? સાહેબ, પ્રેમ છે. પ્રેમ?
प्रेम से तो सारा संसार चलता है। वारे तेरे ढाई अक्षर ने तो मेरा दिल खुश कर दिया। इस बेगुनाह को छोड़ दो। साहब, पड़ी खूनी छे। इसने किसी का खून नहीं किया। आपके पास इसके खिलाफ कोई सबूत है क्या? छे, छे ना। आता माजी सटक ली। इस बेगुनाह को छोड़ दो। इसने कोई गुनाह नहीं किया है। मैंने इसके सारे रिकॉर्ड चेक किए हुए हैं। कोई भी गुनाह में इसका नाम मिला नहीं है। और सुनो तुम लोग, इस बेगुनाह को अरेस्ट करने का कोई हक नहीं है। ठीक छे। छोड़ दो। ए, ले आओ। सर। इसके हथकड़ी खोल दो। खोल दे। जी सर। जय हिंद। जय हिंद सर। साहेब, तुम्हारो खूब खूब आभार। तमे आ निर्दोष ने छोड़ावीने खूब मोटो उपकार कर्यो छे। अरे इसमें उपकार क्या है? जाओ। હવે જોઈ લઈશ તમને કાકા, હું ઠાકોર, મિલન ઠાકોર। કેમ ખુલ્યો છે? કઈ રીતે ખુલ્યો? તો કોઈ નથી, કમાલ છે, કમાલ લાગે છે। કોણે માર્યું? કોણ છે? કોણે માર્યું છે? કોણ છે? કોણ છે? આ બધું કરે છે એ કોણ છે? સામે આવ। મને ભૂલી જા, હું તારું આ દુઃખ નથી જોઈ શકતી। પ્રેમ, તું આમ પોતાની જાતને ક્યાં સુધી કોસતો રહીશ? મને ભૂલી જા પ્રેમ, મને ભૂલી જા। પૂજા, જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે ત્યાં સુધી હું તને નહીં ભૂલી શકું। પૂજા, નહીં ભૂલી શકું। તું તો મારા કરતાં પણ વધારે દુઃખી છે પૂજા। તે તો તારો પ્રેમ અને તારો સુહાગ બંને ખોયા છે પૂજા। હા પ્રેમ, તું જે કહે છે એ બધું જ સાચું છે, પણ તું આ રીતે ભટક્યા કરે છે, મારી યાદોમાં તડપ્યા કરે છે, બધું મારાથી નથી જવાતું પ્રેમ। જો તું મને હજુ પણ પ્રેમ કરતો હોય ને, તો મારું માની કોઈ બીજા સાથે લગ્ન કરીને નવી જિંદગીની શરૂઆત કર પ્રેમ। એમાં તને ખુશ જોઈને હું પણ ખુશ રહીશ। પણ હું કઈ રીતે ખુશ રહી શકીશ? આ જન્મમાં તો શું, આવતા જન્મમાં પણ એ શક્ય નથી પૂજા। જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તારી રાહ જોઈશ પૂજા, હું તારી રાહ જોઈશ। નહીં પ્રેમ, પ્રેમ હું ઠાકોરની દીકરી છું અને અગ્નિની સાક્ષીએ ચોરીના ચાર ફેરા ફર્યા પછી કોઈ બીજા પુરુષનો વિચાર કરું એ પણ મારા માટે પાપ છે। પછી ભલે મારો પ્રેમ પણ કેમ ના હોય, હવે પ્રેમ
પ્રેમ હવે તારી પાસે બસ એક જ રસ્તો છે, તું મને ભૂલી જા. પ્રેમ, તું જે પ્રીત માટે આ બધું કરી રહ્યું છે તને એ પ્રીતના સોગંદ છે. તું મને ભૂલી જા પ્રેમ, તું મને ભૂલી જા. આ તો શું કરી રહી છે પૂજા? અરે તું ભૂલી ગઈ મારા આપેલા કોલને? કોલ? હા પ્રેમ, પરણ્યાની પહેલી રાતે જ આપણી પ્રીત વિશે જાણીને મિલને મને કોલ આપ્યા હતા કે આપણા બંનેને મળાવીને જ રહેશે. પૂજા, હું પ્રેત છું અને હવે મારાથી આ પ્રેતની પીડા સહન નથી થતી. પૂજા, બસ હવે જલ્દીથી તમે બંને એક થઈ જાઓ અને જલ્દીથી મને મોક્ષ અપાવી દો. અમારું મિલન એ જ તમારું મોક્ષ છે ને? હા. તો તમારા મોક્ષને કારણ આજ ભલે મારા વિધવાનું વેશ લાજે, આજે તમામ મર્યાદા ઓળંગી પ્રેમને હૈયે લગાડી તમને મોક્ષ અપાવીશ. નહીં પૂજા, નહીં. ખાલી પ્રેમને હૈયે લગાડવાથી મને મોક્ષ નહીં મળી જાય. તારે ચોરીના ચાર ફેરા ફરીને એની સાથે લગ્ન કરવા પડશે અને તમારા અધૂરા અરમાનને પૂરા કરવા પડશે. નહીં મિલન, આવું ના બની શકે. હું પ્રેમની દિલથી ચાહું છું, પણ હું એની સાથે લગ્ન નથી કરી શકતી, નથી કરી શકતી. તું સમાજના રિવાજોથી ડરે છે ને પૂજા? ભૂતકાળને યાદ કર. આ સમાજે તને શું આપ્યું છે પૂજા? આ સમાજ તો માત્ર મહેલ અને ઝૂંપડીની વચ્ચેના તારા પ્રેમના સાચા પ્રેમને અભિમાનના ઊંડા ખાડામાં નાખી દીધો છે. આ સમાજને ભૂલી જા. તારા હૈયા પર હાથ મૂકીને તારા હૈયાને જ પૂછ પૂજા. તે દિવસે મંડપમાં ફેરા જ્યારે તું મારી સાથે ફરી રહી થઈ ત્યારે તારો માયલો તારા પ્રેમને જ યાદ કરી રહ્યો હતો ને? બોલ પૂજા, બોલ પૂજા, બોલ. હા, વાત સાચી છે. હા, વાત સાચી છે, સાચી છે. તો રાહ સામે જોવે છે? જા બેટા જા, જલ્દી શંગાર સજીને મંદિર આવી જા. તારા પ્રેમી સાથે મંગલ ફેરા ફરી આ ભટકતી આત્માને મોક્ષ અપાવી દે. જા બેટા, જલ્દી જા. માતાજીનો આશીર્વાદ લઈ લો. હવે મંગલ ફેરા શરૂ કરો. ઓમ ગજાનનમ ભૂતગણાધિ સવિતમ કપિત જંબુ ફલ ચારુ રક્ષણમ ઉમાસુત શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માં. ઉભી રહે પૂજા, ઉભી રહે. આજે તમારા બંનેના લગ્ન અગ્નિની સામે હું જ કરાવી દઈશ. આપણે એક સમજૂતી કરીએ, બરાબર ને? હા પૂજા, ભલે તું પ્રેમની સાથે લગ્ન કરે મને કાંઈ જ વાંધો નથી, પણ એ પહેલા આ દસ્તાવેજો પર સહી કરી દે, પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે ઢીંચા. લે લે લે. મારા બાપુની મિલકત હું તારા જેવા કળિયુગી કાકાના હાથમાં તો ક્યારેય નહીં જવા દઉં. અરે પૂજા, હજી તું મને બરાબર ઓળખતી નથી. હું માત્ર નામનો ભોળો છું. એ તો નકલી દસ્તાવેજ હતો, સાચો દસ્તાવેજ તો આ છે. હવે આના પર સહી કરી દે, નહીં તો ફરી પાછી તને વિધવા બનાવી પડશે. આજો આજો, તારો બાપ કેવો લથડિયા મારે જોજો. બાપુ, હે
પૂજા છોડી દે મારા બાપુને છોડી દઈશ તું આના પર સહી તો કરી દે નહીં તો કઈ વાંધો નહીં તારા બાપુથી સહી કરાવીશ બેટી પૂજા બંને ઝડપાઈ ગયા નહીં સસરો ને જમાઈ બેવ સાથે ભેગા થઈ ગયા એ દસ્તાવેજ લાવ લો ભડાજી હવે આના પર સહી કરો અને હાલતી ના થાવા ભડાજી તમારા પર મેં વિશ્વાસ મે કયો તમે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો હું તને જીવતો ને છોડું શું કરું ઠાકોર સાહેબ આ તો તમારા ઘરે ભાભીના હાથનું કેસરવાળું દૂધ પીધું છે ને એટલે તમને જીવતા રહેવા દીધા હવે આના પર સહી કરો એટલે તમને જીવતો જવા દઉં લો કરો સહી આના પર હા મિલન હા કાળ મુખા કાકા હું મિલન ઠાકોર મિલકતના મોહમાં તમે એટલા આંધળા બની ગયા કે તમારા ભત્રીજાને મારતા પણ તમારા હાથના અચકાયા અરે આ પ્રેમ અને પૂજાની પ્રીતની રંગોળીને રોળી નાખવામાં તમે મને પણ પાપનો ભાગીદાર બનાવ્યો પ્રેમ અને પૂજાની પ્રીતની વાત તો પરણ્યાની પહેલી રાતે જ મને પૂજાએ જણાવી દીધી હતી પૂજા ઉપર થયેલા અન્યાયથી અને આપેલા અત્યાચારથી મને બહુ જ દુઃખ થયું હતું અને એ જ દિવસે મેં પૂજાને કોલ આપ્યો હતો કે તારા પ્રેમી સાથે હું તારું મિલન કરાવીને જ રહીશ અને એ કોલ નિભાવવા માટે જ મર્યા પછી પણ આ મિલન ઠાકોર પાછો આવ્યો છે Ah!
पूजा भाभी, पूजा भाभी, पूजा भाभी, उठो, चलो 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 मेरे साथ। मिलन मैंने माफ करी देवी। मने आने पूजा ने जुदा करना निरादम। आजे अमारी जुदाई नो मारे तारी पासे थी बदलो लेवानो छे। घोड़ा जी, तमारा पाप ना भरेला गागर ने बदाज घोड़ो तोड़ी फोड़ी नाखवाना छे। बोलो, तारे मारी मिलकत नो मालिक बनवो तू ने, तो पछी हाल ले। मिलन, नहीं बेटा, हूँ तारो काको छू। अरे तू मारो भत्रीजो छे बेटा, तू मने माफ करी दे। पैसा माटे जारे मारी मौत नी आहुति चढ़ावी त्यारे हूँ तारो भत्रीजो न तो भूली गयो तो के हूँ तारो भत्रीजो छू। आखू जीवन ते पैसा नी साथे सगाई राखी छे ने काका, पण हवे तारू ए जीवन तारी साथे ठगाई करी ने तने मौत आपशे। तू मारो भत्रीजो छे बेटा, तू तो मने जवा दे। अरे वाह, समझी गयो भत्रीजो, ते मरो साथ आप्यो, हवे आ लोको ने मारी अने साथे तने पण मुक्ति आपावी देईश। मधुजी ठाकोर, ठाकुर ना कॉल जगमा अनमोल। 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 ओ चुंदड़ी ओढ़ी में सजन तारा नाम नी, चुंदड़ी ओढ़ी में सजन तारा नाम नी। ओढ़ी ते आज चुंदड़ी तारा सामनी, चुंदड़ी हाँ चुंदड़ी ओढ़ी में सजन तारा नामनी। ओ चुंदड़ी ओढ़ी ते गोरांदे मारा नामनी।